હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉન અમલમાં છે, જેના પગલે ગરીબો ભૂખ્યા ન રહે તે માટે સરકાર દ્વારા છેલ્લા બે વખત સરકારી અનાજના ગોડાઉનમાંથી વિનામૂલ્ય અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડભોઈમાં પણ ત્રીજા તબક્કાનું અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અનાજ લઈ નજરે પડ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 17 મેથી ત્રીજા તબક્કાનું સરકારી અનાજનું વિતરણ વિનામૂલ્યે કરવા માટે આદેશો કરાયા છે. ત્યારે નોન NFSA APL 1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ચણા દાળ, 1 કિલો ખાંડ સસ્તા અનાજની દુકાનોમાંથી વિનામૂલ્ય આપવા માટેનો આજથી પ્રારંભ થયો હતો. આ વિતરણ તારીખ 17 મેથી તારીખ 26 મે સુધી ચાલનાર છે. ત્યારે ડભોઈ તાલુકાની કુલ 100 ઉપરાંત સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા સેનેટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે અનાજનું વિતરણ શરૂ કર્યું હતું. આ લાભાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો હતો. સરકાર દ્વારા અપાતા અનાજને લઈ નગરજનોમાં ભારે આનંદની લાગણી છવાઈ હતી. જ્યારે પુરવઠા વિભાગ દ્વારા કોઈ પણ અનાજમાં ચોરી અને ભ્રષ્ટાચાર ના કરે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. અનાજ વિતરણનો લાભ લીધેલ છે. સરકારની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરાયું છે અને બધાને પૂરતું અનાજ આપવામાં આવે. કઈ પ્રકારનું આજે અનાજનું વિતરણ થઈ રહ્યું છે? આજે જે રેગ્યુલર અનાજ મળે છે, શું શું મળે છે? એમાં ઘઉં, ચોખા, ચણા દાળ, મીઠું, ખાંડ સરકારના નિયમ મુજબ દરેકને વિતરણ કરવામાં. કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે? સરકારના નિયમ મુજબ આપણે સવારના 8 થી સાંજના 7 સુધી. કઈ તારીખ થી કઈ તારીખ સુધી ચાલશે? આજથી ચાલુ કર્યું છે 17 તારીખ. એ નિયમ પ્રમાણે જે એમનો નંબર હોય છે 1 2 3 4 5 છેલ્લા આંકડા 1 થી 9 અને 0 નંબર અને ત્યારબાદ 1 દિવસ એમ 17 તારીખથી માંડીને 10 દિવસ સુધી અને વિતરણ કરવામાં આવશે અને જે બાકી રહેશે એમને 11 દિવસ અને વિતરણ કરવામાં આવશે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.